गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 11 पद्य बीजू विना वृक्षम गृहम शून्य एटले कि वृक्ष विना घर है ये शून्य सामन एट्ले कि खालीपा सामन है। हमें तमने खबर है कि वृक्षन महत्व है ये खूबज आदि परंपरा थी वर्णवामां आवेलू है कि जे घर में वृक्ष नहीं ए घर केवु तो कि शून्य जेव भाषे। महर्षि वेदव्यास रचित महाभारत में 18 पर्व है। महाभारत की रचना कोणे करेली है विद्यार्थी मित्रों? महर्षि वेदव्यासे। अने तेमना पर्व केटला है? 18 पर्व है। तेमना शांति पर्वना 18 अध्याय 184 में भारद्वाज अने भृगुनो संवाद आवेलो है। आज वातचीतना स्वरूप में है एटले संवाद पद्धति थी जोड़ायेलू है। आ संवाद में केटलाक पद्यों ने पसंद करीने अहीं मूकवामां आव्या छे। आ पद्यों में प्रस्तुत विषय वस्तुनो उपसंहार करवा माटे छेले संपादित पद्यों पण मूक्या छे अने अंते संस्कृत सुभाषित तरीके जाणीता एक अन्य श्लोको पण मूक्यो छे। महाभारत एक प्रकार तो ज्ञानकोश छे के जेमांथी आपणने विविध माहिती मळ्या करे छे। तेमां जुदा जुदा संदर्भे जुदा जुदा विषयोनो समावेश करवामां आव्यो छे। शांति पर्व में आता भारद्वाज और भृगुना संवाद में मुख्यत्वे तो पंचमहाभूतों गुणों विस्तारपूर्वक वर्णन है। आ वर्णन दरमियान वृक्ष में जीव है कि नहीं एवो प्रश्न भारद्वाज भृगु ने पूछे चे। आ प्रश्नना उत्तर में भृगु कहे कि बहुज महत्वनु छे। भृगुना कथन में स्पष्ट रीते वृक्ष में जीव होवानी वात करवामां आवी छे। सॉरी विद्यार्थी मित्रों, अहीं આપણને એક આની ઉપર એક રિસર્ચ પણ હમણાં જ તાજેતરમાં થયું છે કે વૃક્ષ છે એમાં જીવ છે એના વલયના આધારે નક્કી થાય છે, બરાબર? એ સાથે આ વાતની ખાતરી કરવા માટે તર્ક આપ્યા છે। તેમનું પરીક્ષણ કોઈ પણ જાતની ભૌતિક પ્રક્રિયા વગર સહુ કોઈ પણ કરી શકે એમ છે। ભૃગુના આ તર્કો માનવીય શરીર અને તેમાં રહેલી પ્રક્રિયા એટલે કે જ્ઞાનેન્દ્રિયોની આસપાસ ફરે છે। માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારના જ્ઞાન મેળવી લે છે, આંખનું કામ છે જોવું, બરાબર, સાંભળવું, સ્પર્શ, સ્વાદ, આ બધી જ્ઞાનેન્દ્રિય, અને જ્ઞાન મુજબ વર્તન કરે છે। આપણે કયા જગ્યાએ હસવું જોઈએ, કયા જગ્યાએ રડવું જોઈએ એ આપણા જ્ઞાનનો વિષય છે, તેમ વૃક્ષ પર કરે છે। આ વાત કહીને ભૃગુએ વૃક્ષના ચેતન્ય જીવ હોવાની માન્યતાને પ્રસ્થાપિત કરી છે। એક સંગીતના સાધનો દ્વારા એક આખું રિસર્ચ થયું હતું કે જો સંગીતના સાધનો છે એ વૃક્ષની આજુબાજુ વગાડવામાં આવે તો એનો વિકાસ છે ને એ જલ્દીથી થાય, બરાબર, એટલે એનો વિકાસ છે જ। અહીં જે પદ્ય છે તે બધા અનુષ્ટુપ છંદમાં છે। હવે અનુષ્ટુપ અને અનુષ્ટુભ બંને નામે ઓળખાય છે। 8-8 છંદો હોય, બરાબર। અનુષ્ટુપ પંચમ લઘુ સર્વત્ર સપ્તમમ દ્વિચતુર્થયો ગુરુ ષષ્ઠમ ચ પાદાનમ શેષે સ્વનિયમો મત। પંચમ લઘુ સર્વત્ર, બધી જગ્યાએ પાંચમો અક્ષર છે, લઘુ છે। ગુરુ ષષ્ઠમ પંચમમ લઘુ સર્વત્ર સપ્તમમ દ્વિચતુર્થયો, સાતમો અક્ષર બીજા અને ચોથામાં લઘુ છે, બરાબર। ગુરુ ષષ્ઠમ ચ પાદાનમ, છઠ્ઠા જગ્યા જે છે ત્યાં બધી ગુરુ છે એની વાત કરવામાં આવેલી છે। એટલે આ ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, કુલ અક્ષર 32 હોય, 8-8 અટકવાનું હોય। તમે ફેમસ શ્લોક સાંભળેલો હશે, યાદેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। એનો રાગ આવો જ પ્રકારનો હોય છે। વલ્લી વેષ્ટયતે વૃક્ષમ સર્વસ્ચૈવ ગચ્છતિ ન રૂહ્ય દૃષ્ટતેશ્ચ માર્ગે સ્થિતસ્માત પશ્યતિ પાદેપા। એટલે તમારે 8-8 અક્ષર છે એના 4 ચરણ બનાવી લેવાના થાય। પહેલાં આપણે વિશેષણો જોઈ લઈએ। પાદપ એટલે કે વૃક્ષ, જો પાદપ એટલે વૃક્ષ, પણ પગ એટલે પણ પગ થાય, પણ અહીંયા જે મૂળિયા છે ને એને પગ તરીકે ઓળખવામાં આવેલા છે કે જેને પગ નથી છતાં પણ ચાલે છે એટલે પાદપ, બરાબર, વૃક્ષ માટે વપરાતો શબ્દ છે। વૃક્ષને પાદપ એટલા માટે કહે છે પગથી પાણી પીવે છે,
આપણે જે મૂળમાં પાણી નાખીએ છીએ ને એ ધીમે ધીમે આગળ વધે છે, બરાબર. વૃક્ષના પગ એટલે વૃક્ષના મૂળ. વૃક્ષ પોતાના મૂળ દ્વારા જમીનમાં રહેલા પાણીને ગ્રહણ કરે છે, પીવે છે. આ રીતે મૂળ દ્વારા પાણીને ગ્રહણ કરીને સમગ્ર શરીરમાં પહોંચાડવાની પ્રક્રિયા વૃક્ષના શરીરમાં ગોઠવાયેલી છે. આ પ્રક્રિયા તરફ ધ્યાન દોરીને આચાર્ય ભૃગુ ભારદ્વાજને વૃક્ષમાં રહેલા ચૈતન્યનો સ્વીકાર કરાવે છે. સોરી, સચેતન શરીરમાં પાણી ગ્રહણ કરવાનું અને સમગ્ર શરીરમાં તે પાણીને ફરતું કરવાનું કાર્ય શક્ય છે, તે સિવાય નહીં. આ ઉપરથી વૃક્ષમાં ચૈતન્ય છે એ વાત છે એ પુરવાર થાય છે. આપણા શરીરમાં મોટા ભાગનો હિસ્સો છે ને એ પાણીનો છે, બરાબર. તો આપણું શરીર છે જીવંત ક્યારે રહી શકે, તો કે પાણી પીવાથી. નેક્સ્ટ જોઈએ, પુત્રહીન કુલમ યથા, એટલે કે પુત્ર વગરનું કુળ હોય તે. પુત્રહીનમ કુલમ તથા, પુત્ર વગરનું કુળ હોય તેમ. અહીં પુત્ર શબ્દથી પુત્ર અને પુત્રી બંને અભિપ્રેત છે. કોઈ ધન ધાન્ય વસ્ત્ર અલંકાર રાચરચીલું ભરપૂર હોય પણ જો કુળમાં સંતાન ન હોય તો બધી વસ્તુનો અસ્તિત્વનો કોઈ મતલબ રહેતો નથી. કોણ ભોગવશે સંતાન પ્રાપ્તિ વિના? જે બધું કમાવાનું છે, બધું ખાવાનું છે, વસ્ત્ર અલંકાર, એનો ભોગવટો કોણ આપણે જ કરશું? ના, સંતાન હોવું જરૂરી છે. આવા ઘરને શૂન્ય ખાલીકમ ફોગટ માનવામાં આવે છે કે જ્યાં સંતાન નથી. એવી જ રીતે વૃક્ષ વગરનું જીવન પણ કેવું છે? નકામું છે. આપણા આંગણામાં એક નાનો તુલસીનો ક્યારો તો હોવો જ જોઈએ. આંગણામાં વૃક્ષ ન હોય તો ઘર રાચરચેલું ભરેલું હોવા છતાં પણ શૂન્ય ખાલીખમ સમજવું, એવો અહીં આશય છે, વ્યક્ત થયો છે.